અને અનાયાસે બાજુની શાળામાં આવવાનું થયું અને એક સરસ મોકો મયુરભાઈ પ્રદાન કર્યો. હું ખૂબ જ અત્યંત આનંદ અનુભવું છું. અંદરની મને ઈચ્છા મારી પૂરી થઈ કે તમારા બધાની સાથે સંવાદ કરવાનું બન્યું. તમારી સુંદર મજાની, અતિ સુંદર મજાની પ્રાર્થના સભાને માણવાનું મને સુંદર તક મળી. ખરેખર ખૂબ ખૂબ અભિનંદન. તમામે ખૂબ જ આત્મવિશ્વાસપૂર્વક ખૂબ જ સુંદર રીતે સમગ્ર પ્રાર્થના સભા કરીભર અમને બધાને રોમાંચ ઉભો થાય એ પ્રકારની સ્વયં સંચાલિત કહી શકાય એવી પ્રાર્થના સભા અહીંયા પ્રસ્તુત કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા ઉદ્ઘોષક કાજલબેનને માટે એકવાર ખૂબ તાળીઓ ગાજો બધા. મને બહુ ગમ્યું, ખૂબ સરસ સંચાલન એને કર્યું. હું વિચાર કરતો હતો કે કદાચ અમારા કોઈ શિક્ષક મિત્રને અમે આમ તો તમારું પરીક્ષણ કરવા આવ્યા છીએ, પણ અમે કેમ આવી રીતે બોલી શકીએ કેમ, અને ખાસ કરીને સંસ્કૃતનું સંભાષણ જેણે કર્યું એ તો ખૂબ સરસ કર્યું. એટલે બધાયમાં અમે જે એક વસ્તુ જો નિહાળી હોય, તમને જે સ્ટેજ ફિયર જરાય નહોતો અને સંપૂર્ણ રજૂઆત તમામ પ્રકારની એ તમે ખૂબ સુંદર રીતે ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર અહીંયા કરી શક્યા છો એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. અમે તમને શીખવાડવા કરતાં અમને શીખી જાય છે કે અમે પણ અમારા તમારી જેવા બધા બાળકોને સ્ટેજ કેમ આપીએ, કેમ વધુને વધુ બોલતા કરીએ તમારી જેમ, એ પ્રકારની એક સરસ વાત અમે અહીંથી લઈને જઈએ છીએ. એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન. કાજલબેન જે સંચાલન કરતા હતા એમાં હારો પ્રાર્થનાને માનતા હતા પણ ખરા, નહીંતર ઘણી વખત સંચાલન જો થોડીક વાર માટે સોચ્યું હોય તો પ્રગ પૂજા કરે, નોટે બે વખત વાંચી લેવી પડે, પકડી લેવી પડે, પણ એકદમ લયબદ્ધ રીતે ક્રમબદ્ધ રીતે એને જે પ્રસ્તુત કરવો રાખવો, કમાન્ડ રાખવો પ્રાર્થના સભા ઉપર એ ખૂબ સરસ એમણે કર્યો છે. ફરી એમને અભિનંદન. એમની સાથે એમની ટીમ એક સાજિન લાવવાની હતી, એમાં એક ભાઈ વારંવાર સરસ મજાનું માઇકનું સેટ કરતા હતા. અને અહીંયા અમે જોયું કે આ અહીંયા આજનું ગુલાબ ને આજનું દીપક અહીંયા પ્રસ્તુત કર્યા હતા અને રજૂ કર્યા, એટલે તરત જ અહીંયા સામેના ભાગમાં એનું લખાણ પણ થઈ ગયું અને બધું જ સ્વયં સંચાલિત સ્વયંભૂ રીતે. સાહેબો તો બધા એકદમ આરામથી આ પ્રાર્થના સભાને માનતા હતા, મારી સાથે માનતા હતા. એટલે આ એક વાત છે, એ વાત તમારી જે શક્તિને બહાર લાવવાની જે વ્યવસ્થા અહીંયા કરી છે ગુરુજનોએ એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે. અહીંયા જે કંઈ તમે બોલ્યા, જે કંઈ પ્રસ્તુત કર્યું એ ગુરુજનોએ તમને શીખવાડ્યું છે. એમાંનું લખાણ, એની અંદરની વિગતો, એની અંદરની જે ગુણવત્તા અને અહીંયા જે પ્રસ્તુતિકરણ અમારી વચ્ચે કરવામાં આવ્યું, તમે કદાચ રોજ પ્રાર્થનામાં થોડુંક આગળ પાછળ વધુ ઓછું કરતા હશો, પણ આજનું જે પ્રસ્તુતિકરણ તમે કર્યું ને એમાં જે વસ્તુ મૂકવામાં આવી હતી એ ખૂબ સુંદર હતી. એટલે ગુરુજનોને પણ મારા વંદન છે, એમણે ખૂબ સરસ તૈયારી કરી છે અને ખૂબ સરસ લાગણીપૂર્વક સંવેદનાપૂર્વક બધી જ વસ્તુઓ તૈયાર કરીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે મારે એક વાત એ નોંધવી છે કે ધોરણ જુદા જુદા ધોરણના બધા જ વિદ્યાર્થી મિત્રોએ અહીંયા જે પ્રસ્તુતિકરણ કર્યું એમાં સૌથી વધારે સારી વાત હોય તો સ્પષ્ટ ઉચ્ચારની હતી. એટલા બધા સરસ ઉચ્ચારો, સંસ્કૃત ભાષા, આપણી ગુજરાતી કે અંગ્રેજી, કોઈ પણ ભાષાના ખૂબ સુંદર સ્પષ્ટ ઉચ્ચારો તમારા હતા એ ખૂબ નોંધપાત્ર બાબત છે. અને એ જે મેસેજ જાય છે, દાખલા તરીકે અહીંયા પહેલા બીજા ત્રીજા ધોરણમાં હમણાં જ નવા પ્રવેશેલા બાળકો હશે, તમે બધા પાંચ છ સાતના આગળના બાળકો હશો, તો એ શુદ્ધ ઉચ્ચાર, તમારું સ્ટેજ, તમારી બધી વિગતો પ્રસ્તુત કરવાની વાત, એનું બધું જ અનુકરણ આ નાના નાના બધાની ઉપર પડવાની છે અને ઘણી બધી સારી વાતો એ મળી રહી છે. ખૂબ સુંદર વાત છે. એક નાનકડું પણ નમ્ર સૂચન કરવાની મને ઈચ્છા છે. કદાચ આવું રોજ હશે પણ નહીં. આજે અમે આવ્યા છીએ એટલે સાંસ્કૃતિક કાર્યક્રમને કારણે થોડુંક પ્રાર્થના સભા લંબાવી છે એમાં હું સમજુ છું, છતાંય પણ એમાં થોડીક શૈક્ષણિક વિગતો ઉમેરવાની તમારી પાસે રજા લઉં છું. આમ તો કહેવાનો કોઈ અધિકાર જ નથી, એટલું બધું સરસ છે, ચાલતું હશે એવું પણ હું સમજુ છું. પણ મને એમ થયું, હમણાં એક સરસ શાળામાં હું જોયું તો પ્રાર્થના સભાને વધુ શૈક્ષણિક કરવાનો પ્રયાસ કર્યો હતો અને એમાં જુદી જુદી વિગતો મૂકવાનો પ્રયાસ કર્યો હતો. એમાં એક વિજ્ઞાનની એક સરસ પ્રવૃત્તિ મૂકી હતી, સાધનનો પરિચય. અને કોઈ પણ વખતે કોઈ પણ એક વિદ્યાર્થી આવીને એના વિજ્ઞાનના સાધનો છે એનું એ પ્રસ્તુતિકરણ કરે, કોઈ પણ બે જ સાધનનો પરિચય આપે, એટલે વિજ્ઞાનની આખી વાત ઓટોમેટિકલી આખા પરિસરમાં ગુંતી થઈ જાય એવો પણ એક સરસ પ્રયાસ અહીંયા આ શાળામાં કરવા જેવો છે એવું મને લાગ્યું છે. કદાચ થતું હોય તો માફ કરજો,
પણ ના થતું હોય તો આ એક ઉમેરણ કરવાની જરૂર છે. આવી ઘણી બધી વિગતો પણ છે. એક જગ્યાએ અમે એક સરસ એવું પણ જોયું કે કોયડાનું પ્રસ્તુતિકરણ કરે, એક કોયડો એક વિદ્યાર્થી આપે અને બીજા દિવસે, માનો કે દિવસે એની ન પૂરું થઈ શકે પૂર્તતા, તો બીજા દિવસે એનું પૂર્તતા થાય અને એ રીતે પણ થોડોક મગજ કસવાનો કાર્યક્રમ થાય. તો આવી કેટલીક નાની નાની ટૂંકી ટૂંકી બાબતો અને એ સમય મર્યાદામાં પૂરી થાય એ પ્રકારે પ્રસ્તુતિકરણ થાય તો વધારે સારી પ્રાર્થના સભા થઈ શકશે અને થોડીક વધુ શૈક્ષણિક થઈ શકશે. કારણ કે ઘણી વખત શું હોય છે, સાધના નથી કે ભાઈ ઘડિયાગાન તમે કરો છો કે કેમ. અમે એક બે જગ્યાએ જોયું તો ઘડિયાગાન આખું કરે 11 થી 20, તો અમને કંટાળો આવી જાય, તમને કેટલીક વખત રોજ બોલવાનો કંટાળો આવી જાય. પણ એમાં મહત્વની વસ્તુ એ છે કે ઘડીઓ છે એ શેને માટે ઉપયોગી છે એ વાત સમજીને વિદ્યાર્થી બોલતો થાય અને જે ઘડિયાની જરૂરિયાત છે એનો પુનરાવર્તન મહાવરો થાય એટલી જરૂરિયાત પણ આમાં પ્રસ્થાપિત કરવા જેવી છે. ઘડિયાગાન તમારા અહીંયા થયા જ છે, પણ કેવી રીતે અને કેટલી જરૂરિયાત છે અને અનુસંધાનમાં ધ્યાનમાં રાખીને થોડું પ્રસ્તુતિકરણ થાય તો ખૂબ સુંદર કામ થશે. અહીંયા વિશેષ વાત નહીં કરતા, સમય થઈ ગયો છે, મારે પણ બીજી શાળાના મૂલ્યાંકન માટે જવું છે. હું ઈશ્વરનો આભાર માનું કે એક સરસ મજાની પ્રાર્થના સભા તમારી સાથે માણવાની મને તક આપી અને સાથે સાથે તમને સૌને મળવાની, તમારી સાથે સંવાદ કરવાની તક આપી એ બદલ આ શાળાનો, આ શાળાના આચાર્ય શ્રી, ગુરુજનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને તમે જે કંઈ પ્રસ્તુતિ કરી છે અહીંયા એ મને ખૂબ ગમી છે, ફરીને ખૂબ 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 અભિનંદન, ધન્યવાદ.